નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 2 પાઠનું નામ છે વનપરી, જે આજે આપણે તેનો અભ્યાસ કરીશું. શું છે પાઠનું નામ? તો કે વનપરી, જેની શરૂઆત કરીશું. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ મજા કરી. થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ. હું વનપરી બનીશ. વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડકવા જવાનું. શું કીધું? તો કે અમે બધા બગીચામાં રવિવારે ફરવા ગયા હતા. ત્યાં સંતાકુકડી અને અંતાક્ષરીની રમત રમ્યા અને ખૂબ જ મજા કરી. થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો ફરી પાછા રમત રમીએ. હું વનપરી બનીશ. વનપરી જે પ્રમાણે નામ બોલે તે વસ્તુને તમારે અડકવા જવાનું છે. આ રમતની શરૂઆત થઈ. દીદીએ કહ્યું, વનપરી છોડને અડકવાનું કહે છે. એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. દીદીએ શું અડવાનું કીધું? તો કે વનપરીએ છોડને અડકવાનું કીધું. છોડ તો છોડ કોને કોને કહી શકાય? તો તેના ઉદાહરણ જોઈએ તો કે બારમાસી, તુલસી, રીંગણી વગેરે છોડના ઉદાહરણો છે. તો જુઓ, ચિત્રમાં જુદા જુદા છોડ અને વૃક્ષો દર્શાવ્યા છે અને દીદીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે છોડને બધા અડકવા જાય છે. અમુએ ગોલગટો પકડ્યો. શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો. માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો. જુઓ, દીદીએ છે એ છોડને અડકવા જવાનું કીધું હતું, પરંતુ દયારામ છે એ વૃક્ષ પકડીને ઊભા રહ્યા, એટલે તે વૃક્ષ છે તે છોડમાં આવી શકે નહીં. જુઓ વિદ્યાર્થી મિત્રો, વૃક્ષ અને છોડ વચ્ચે શું તફાવત રહેલો છે? તો છોડ કોને કહેવાય? તો કે ઊંચાઈમાં નાની અને લીલું તથા કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહેવાય. અને દયારામ છે એ વૃક્ષને પકડીને ઊભો હતો. તો વૃક્ષ કોને કહેવાય? તો કદ અને આકારમાં મોટી જોવા મળતી વનસ્પતિને વૃક્ષ કહે છે. તો વૃક્ષના ઉદાહરણ જોઈએ તો વડ, લીમડો વગેરે. દીદીએ કહ્યું, સરસ. બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે. શબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ ઉપર બેઠા છો. શબનમે શું કહ્યું? તો કે દીદી તમે પણ નાના છોડ ઉપર બેઠા છો. તો શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? તો કે હા દીદી, ઘાસના છોડ ઉપર બેઠા હશે. રમત ફરી શરૂ થઈ. વનપરીએ હવે કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય. જુઓ દીદીએ શું કીધું? તો કે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું અને પાતળું હોય. તો એવું કયું વૃક્ષ હોય કે જેનું થડ જાડું અને પાતળું હોય? તો કે વડલાનું, એટલે કે વડ. જુઓ અહીંયા ચિત્ર નીચે આપ્યું છે, તેમાં શબનમ, જાસ્મીન, અમુ એ બધા થડને અડકી અને ઊભા છે. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં બતાવ્યું છે. તમે એવું કયું વૃક્ષ જોયું જેનું થડ જાડું હોય? તો કે વડ. હવે આગળ જોઈએ. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. જુઓ, માઇકલને આ રમત રમવાની ખૂબ મજા આવી, એટલે તેણે વિચાર્યું કે મારે પણ વનપરી બનવું છે. જે પ્રમાણે વનપરી કહે છે, જે રીતે આદેશ આપે છે, તે રીતે બધાએ કરવાનું છે, તો મારે પણ વનપરી બનવું છે. તો બધા બાળકો મોટેથી હસ્યા. છોકરો પરી બને? હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર થયા હતા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. પાંદડા એટલે કે પર્ણો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. જુઓ દીદીએ હા તો પાડી, પરંતુ દીદીએ સાથે સાથે શું કહ્યું? તો કે તમે બધા એ યાદ રાખજો કે પાંદડા વૃક્ષ ઉપરથી તોડી શકશો નહીં. તો કેવા પાંદડા તોડવાના? તો જુઓ, બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. જે પાંદડા વૃક્ષ ઉપર છે તે તોડવાના નથી. જે ઝાડ જે
વૃક્ષના પાંદડા એટલે કે પર્ણો નીચે જમીન ઉપર પડેલા છે તે જ એકઠા કરવાના છે. જુઓ અહીંયા એક બોક્સ આપ્યું છે, વિચારો અને લખો. તમે જોયેલા પાંદડાના નામ લખો તો આપણી આજુબાજુમાં લીમડાના પાન, પીપળાના, વડના, તુલસીના વગેરેના પાન જોવા મળે છે. તો તમારે પણ પાઠ્યપુસ્તકમાં પેન્સિલનો ઉપયોગ કરી તમારે આ બોક્સમાં જે પાંદડા તમે જોયેલા હોય તેના નામ લખવાના છે. હવે આગળ જોઈશું, શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? જુઓ અહીંયા એક ચિત્ર આપ્યું છે, તેમાં જુદા જુદા પર્ણો છે એટલે કે પાંદડા છે. પાંદડાના આકાર, રંગ, કદ બધામાં તફાવત જોવા મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ. દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ કેટલાક ગોળ, કેટલાક લાંબા, કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે. દયારામે શું કહ્યું, હું આટલા બધા પાંદડા વિશે જાણતો પણ ન હતો. કેટલાક પાંદડા ગોળ છે, કેટલાક લાંબા છે અને કેટલાક પાંદડા ત્રિકોણાકાર છે. અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ છે. કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે. કેટલાક પીળા, લાલ અને જાંબલી પણ છે. એક પાંદડું એવું છે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અમુએ શું કહ્યું, તો કે પાંદડાના આકાર તો જુદા જુદા છે પરંતુ તેના રંગ પણ અલગ અલગ છે. તો રંગ કેવા કેવા છે? તો જુઓ, ઘેરા લીલા છે, કેટલાકના આછા લીલા, લાલ, જાંબળી વગેરે છે. અને એક પાંદડું તો એવું પણ જોવા મળ્યું કે જે લીલું પણ છે અને તેમાં અંદર સફેદ ડાઘ પણ જોવા મળે છે. પાંદડાઓની કિનાર પણ અલગ છે. કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની આડા આવળી છે. શબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે. જુઓ, આકાર જુદા છે, રંગ જુદા છે અને કિનાર પણ જુદી છે. કિનાર કેટલાકની પાંદડાની કિનાર સીધી છે અને કેટલાકની આડા આવળી છે. અને શબનમે તો એમ પણ કહ્યું કે પાંદડાઓની કિનાર કરવત જેવી પણ જોવા મળે છે. અમો અને શબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલાં દીદી વનપરી બન્યા ત્યારે બધા રમવા લાગ્યા. પછી જ્યારે દયારામે કહ્યું કે મારે પણ વનપરી બનવું છે ત્યારે બધા હસવા લાગ્યા. અને હવે તો અમો અને શબનમે પણ એકસાથે બૂમ પાડી કે મારે પણ વનપરી બનવું છે. તો એને વનપરી બનવાનો શોખ શા માટે છે? તો કે વનપરી જે પ્રમાણે આદેશ આપે તે રીતે જ બધાએ કરવાનું છે. એટલે હવે અમુને અને શબનમને પણ વનપરી બનવું છે. દીદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે. અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. શું કીધું દીદીએ? તો કંઈ, હવે આજે નહીં પરંતુ આવતા રવિવારે આજે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ. જુઓ, તેને આવતા રવિવારે વનપરી બનવાનું કહ્યું અને બધા ચાલતા થયા અને રસ્તામાં એ દીદીએ કવિતા ગાઈ. હવે નીચે બોક્સ આપ્યું છે, તેમાં લખ્યું છે, વાંચો અને લખો. બગીચામાં શું શું જોવા મળે છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બગીચામાં વૃક્ષ, છોડ, ફૂલ, ઘાસ, વેલા, પક્ષીઓ, બાકડાઓ, ફૂલ, ફળો વગેરે જોવા મળે છે. અસ્તુ.